हेलो फ्रेंड्स, एफर्ट इंस्टिट्यूट ऑनलाइन में तमारु स्वागत छे। आज आपणे जोईए इन्वर्स ट्रिग्नोमेट्री ना जेडब्ल्यू में पूछायेला प्रॉब्लम। ट्वेल्थ मैथ्स जेडब्ल्यू एडवांस इन्वर्स ट्रिग्नोमेट्री प्रॉब्लम जोईए के अहीं आपने प्रॉब्लम आपेलो छे के कोट इन्वर्स स्क्वेर रूट में कोस एक्स माइनस टेन इन्वर्स स्क्वेर रूट में कोस आल्फा इज इक्वल टू एक्स, देन साइन एक्स इज इक्वल टू केटला, एआई ट्रिपल इट 2002 में पूछायेलो छे। तो कई रीते सॉल्व करशू? तो कोट इनवर्स अहींया स्क्वेर रूट में कोस आल्फा छे माइनस टेन इनवर्स स्क्वेर रूट में कोस आल्फा इज इक्वल टू एक्स आपेलू छे आपणने। हवे कोट इनवर्स जे छे एने आपणे टेन इनवर्स में फेरवू होय तो थशे टेन इनवर्स वन अपन स्क्वेर रूट में कोस आल्फा। शा माटे फेरवू? कारण के अहींया टेन इनवर्स छे एटले आ कोट इनवर्स ने आपणे टेन इनवर्स में फेरवी दईए। माइनस टेन इनवर्स स्क्वेर रूट में कोस आल्फा इज इक्वल टू एक्स। ओके, आपणी पासे हवे फॉर्म्यूला छे के टेन इनवर्स एक्स माइनस टेन इनवर्स वाय इज इक्वल टू टेन इनवर्स एक्स माइनस वाय बाय वन प्लस एक्स इंटू वाय, જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે વન બાય સ્ક્વેર રૂટમાં કોસ આલ્ફા અને વાય ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં કોસ આલ્ફા આપણે મૂકીએ તો ટેન ઇન્વર્સ વન બાય કોસ આલ્ફા માઇનસ વન બાય સ્ક્વેર રૂટમાં કોસ આલ્ફા અને કોસ આલ્ફા લખો, પછી શું કરો? વન પ્લસ વન બાય કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા इज इक्वल टू एक्स। हवे शुं करो के मल्टीप्लाय करी दियो एटले के वन माइनस कोस आल्फा थशे, कारण के रूट कोस आल्फा ने रूट कोस आल्फा एटले कोस आल्फा थई जशे, एटले के टेन इनवर्स वन माइनस कोस आल्फा बाय रूट कोस आल्फा थशे। हवे अहींया रूट कोस आल्फा अगर रूट कोस आल्फा कैंसल एटले के अहींया टू आवशे इज इक्वल टू एक्स। તો અહીંયા શું મળશે કે ટેન ઇન્વર્સ વન બાય સોરી વન માઇનસ કોસ આલ્ફા અને ટુ રૂટ કોસ આલ્ફા થશે ઇઝ ઇક્વલ ટુ એક્સ। ઓકે, તો આપણી પાસે છે કે ટેન ઇન્વર્સ વન માઇનસ કોસ આલ્ફા બાય ટુ રૂટ કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ આપણને આપેલું છે। આપણે ફાઇન્ડ આઉટ શોધવાનું છે શું કે સાઇન એક્સ આપણે મેળવવાનું છે। શું મેળવવાનું છે? સાઇન એક્સ। તો અહીંયા આપણે સાઇન એક્સ મેળવવાનું હોવાથી અહીંયા આપણે ટેન ઇન્વર્સને આપણે સાઇન ઇન્વર્સમાં ફેરવવાનું છે। તો કઈ રીતે ફેરવશો? તો સૌથી પહેલાં ટ્રાયંગલ ડ્રો કરો, એ બી સી, ટેન ઇન્વર્સને સામેની બાજુમાં લખો, ટેન ઇન્વર્સ એટલે સામેની બાજુ અને પાસેની બાજુ, ટેન સામેની બાજુ અને પાસેની બાજુ એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો। સામેની બાજુ એટલે કે વન માઇનસ કોસ આલ્ફા, પાસેની બાજુ એટલે કે ટુ વર્ગમૂળમાં કોસ આલ્ફા, એસી આપણે મેળવવાનું છે। તો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, તો એબી એટલે વન માઇનસ કોસ આલ્ફાનો વર્ગ, બીસીની જગ્યાએ ટુ રૂટ કોસ આલ્ફા લખો એનો વર્ગ કરો। હવે વન માઇનસ ટુ કોસ આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા, ટુનો વર્ગ ફોર ને રૂટ કોસ આલ્ફાનું કોસ આલ્ફા થશે, એટલે કે વન પ્લસ ટુ કોસ આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા થશે। તો હવે આને શું લખાશે? આપણને ખબર છે કે એ પ્લસ બીનો હોલ સ્ક્વેર, એટલે શું થશે? એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, બરાબર, એટલે કે કોસ આલ્ફા પ્લસ વનનો સ્ક્વેર। હવે એનું વર્ગમૂળ લખીએ તો એસી બરાબર કેટલા આપણને મળશે? કે વન પ્લસ કોસ આલ્ફા, એટલે કે વન પ્લસ કોસ આલ્ફા, બરાબર। તો હવે ટેન ઇન્વર્સને સાઇનમાં ફેરવવું હોય એટલે સાઇન એટલે ખબર છે કે સાઇન એક્સ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર છે, એટલે કે એબી બાય એસી આપેલું છે। તો સાઇન ઇન્વર્સ બરાબર વન, સામેની બાજુ એટલે વન માઇનસ કોસ આલ્ફા,
છેદમાં 1 પ્લસ કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ, એટલે કે સાઇન ઇન્વર્સ 1 માઇનસ કોસ આલ્ફા નું સૂત્ર છે 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2, 1 પ્લસ કોસ આલ્ફા એટલે કે 2 કોસ સ્ક્વેર આલ્ફા બાય 2 ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે જોઈએ 2 જે છે એને કેન્સલ કરી નાખો, તો એટલે કે સાઇન ઇન્વર્સ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 થશે બરાબર એક્સ થશે, એટલે 10 સ્ક્વેર આલ્ફા બાય 2. હવે સાઇન જે છે એને અહીંયા એટલે કે સાઇન એક્સ, સાઇન એક્સ બરાબર 10 સ્ક્વેર આલ્ફા બાય 2, તો આપણે જવાબ જોઈએ કે સાઇન એક્સ બરાબર 10 સ્ક્વેર આલ્ફા બાય 2 તમારો આન્સર થશે. હા, અહીંયા જોઈએ કે 1 માઇનસ કોસ એક્સ બરાબર શા માટે 2 સાઇન સ્ક્વેર, કારણ કે ફોર્મ્યુલા છે કે 1 માઇનસ કોસ 2 થીટા બરાબર 2 સાઇન સ્ક્વેર થીટા, અને 1 પ્લસ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા, એનો આપણે ઉપયોગ કરેલો છે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ.